शारदा शारदाम्बोज बुदनाम्बुदनाम्बुज सर्वदा सर्वदा अस्माकं सन्निधिं सन्निधिं प्रिया सर्वेभ्यः जय श्री कृष्ण। शास्त्री प्रथम कक्षा नी अंदर प्रश्न पत्र नंबर 3 सेमेस्टर 1 नी अंदर जे निर्धारित अपने अभ्यासक्रम जे छे ए नरसिंह मेहताना पदों, तो एमनी अंदर आपणे नरसिंह मेहतानुं व्यक्तित्व अने अभिव्यक्तित्व विषय गया सेशननी अंदर आपणे एमने आदिकवि तरीके आत्मकथनात्मक उल्लेखो अने रासलीलाना दर्शननी आपणे चर्चा करेली। त्यारे भगवान शिवजीनी एमने जे पूजा अर्चना करी अने प्रसन्न थया अने ज्यारे एमने मागवानुं कह्युं त्यारे कीधुं के तमने जे दुर्लभ होय ए तमे मने आपो, त्यारे द्वारकानी अंदर भगवान श्री कृष्णनी लीलाना दर्शन नरसिंह मेहताने करावा। ત્યારે નરસિંહ મહેતા એમ કહે છે કે પુરુષ પુરુષાર્થને લીન થયું મારું, સખી રૂપે થયો મધ્ય ગાવા, દેહ દશા સૌ ટળી ગોપીમાં ગયો મળી। અહીંયા સુધી આપણે ગઈકાલે ભણેલા, ત્યાર પછી હવે આવે છે દ્રઢ હરિભક્તિ અને નરસિંહના જીવનના મહત્ત્વના પ્રસંગો અને નરસિંહ મહેતાની રચનાઓ, જેમને આપણે ચાર વિભાગની અંદર અહીંયા વહેંચી છે, જેમની અંદર આત્મકથનાત્મક કૃતિઓ, બીજું અન્ય આખ્યાનકલ્પ કૃતિઓ, ત્રીજું કૃષ્ણ પ્રીતિના ઉર્મિગીતો અને ચોથું ભક્તિ જ્ઞાનના ઉર્મિકો। તો એમની અંદર પહેલાં આપણે જોઈએ દ્રઢ હરિભક્તિ। તો આ આધ્યાત્મિક અનુભવ પછી કે જે ભગવાનની રાસલીલાના એમણે દર્શન કરેલા, તો એમને જે આધ્યાત્મિક અનુભવ પછી નરસિંહ મહેતાને એમને મન જગત અને તેનો સર્વ વ્યવહાર એ મિથ્યા લાગવા લાગે છે। નરસિંહ મહેતા જૂનાગઢ આવી ભાઈ ભાભીને મળ્યા અને ભાભીએ જે મર્મ વચન કીધેલા એમની ઉપર પણ એમણે એક પદ લખેલું છે, જે આપણે એમના પદોનું આપણે જ્યારે અધ્યયન કરીશું ત્યારે એ જોશું। ધન્ય ભાભી તમે એમ કરી અને એમણે કાવ્ય લખેલું છે, અને તમારી કૃપા થકી હરિહર ભેટિયા આ એક આખું પદ આપણે ત્યારે જોશું। તો એ નરસિંહ મહેતા જૂનાગઢ જઈ ભાઈ ભાભીને મળ્યા અને કીધું કે ધન્ય ભાભી તમે અને તમારી કૃપા થકી હરિ ભેટિયા, તો એમ કહી અને જૂનાગઢમાં એમણે અલગ ઘર માંડી અને નરસિંહ મહેતા રહેવા લાગ્યા। એમના ગૃહસ્થ જીવન અને ભક્તિ જીવનના પ્રવાહો સમાંતર વહે છે, પણ જગત અને ભગતની રીત સાવ અવળિત દિશામાં ગતિ કરતી આપણને જોવા મળે છે। નરસિંહ મહેતા તો ભલા ગીરી તળેટી ને કુંડ દામોદર, ગીરી તળેટી ને કુંડ દામોદર અહીંયા પણ એક પદ એમણે લખેલું છે। તો એ ગિરનારની તળેટીમાં આવેલા દામોદર કુંડની અંદર વહેલી પ્રભાતે સ્નાન કરવા જવું એ તેમનો નિત્યક્રમ બની ગયો। દરરોજ ગિરી તળેટીની અંદર દામોદર કુંડની અંદર સવારે વહેલા ઉઠી અને સ્નાન કરવા જાય। ત્યારનો એક પ્રસંગ અહીંયા બતાવવામાં આવ્યો છે કે એક વખત અસ્પૃશ્ય ગણાતા એ સમયની અંદર હરિજન કોમના કેટલાક ભક્તજનોએ નરસિંહને ભજન કીર્તન કરવા પોતાના વાસની અંદર પધારવાની વિનંતી કરી। અમારે આંગણે કરો રે કીર્તન એવું કહી અને નરસિંહને તો ભાવતું જ હતું, એમને તો કીર્તન કરવા જ ગમે ત્યાં કરવાના હોય, પછી તે ત્યાં ગયા, એટલે કે હરિજન વાસની અંદર કીર્તન કરવા જાય છે નરસિંહ મહેતા। આખી રાત એમણે ત્યાં વાસની અંદર ઉમંગપૂર્વક ભજન કીર્તન કર્યા, વહેલી સવારે એ ભજન કીર્તન કરી અને જ્યારે ઘર તરફ પાછા વળ્યા ત્યારે એમના આવા ભગત વેળાનું ટીખળ કરતા આચાર શુદ્ધિ વિશે આગ્રહ ધરાવતા નાગરો જે છે
એમણે હરિજનવાસની અંદર જવા બદલ તેમના પ્રત્યે નફરત બતાવી, એનો પ્રત્યુત્તર નરસિંહ મહેતા એવો આપે છે, એનું પણ કાવ્ય આપણે આગળ જોઈશું. એવા રે અમો એવા તમે કહો તેવા રે, આ પદ આગળ આવશે. તો એમ કહી અને એને જવાબ આપે છે, અને એ પદની અંદર એમનો જવાબ આપતા નરસિંહ મહેતા એમ કહે છે કે દામોદરની સેવા કરતા કોઈ ભ્રષ્ટ થઈ જતું નથી. તમારે મન માને તે કહેજો, સ્નેહ લાગ્યો છે મને ઊંડો રે. તમારે મન માને તે કહેજો, સ્નેહ લાગ્યો છે મને ઊંડો રે. આમ હરિજન અને બ્રાહ્મણ એવી વર્ણભેદની કૃત્રિમ રેખાને ભૂંસી અને એને ભૂંસી નાખવાનો તેમણે જબરદસ્ત પુરુષાર્થ કર્યો છે. હળવા કર્મ, તો આવા હળવા કર્મના એવા નરસિંહ મહેતા અને પ્રતિષ્ઠાના ભવા ચડાવતા એવા એમની જ્ઞાતિના નાગરો, એમની બંનેની વચ્ચે હંમેશા ટક્કર શરૂ થઈ ગઈ. હવે નરસિંહના જીવનની અંદર આ પ્રસંગ તો પાશરમાં પહેલી પૂણી એના જેવો હતો. હરિનો માર્ગ છે સુરાનો, અને હરિનો માર્ગ તો સુરાનો જ કહ્યો છે, અને તે સાચું જ છે. નરસિંહ અને મીરાની જેમ સંતોને અંજલિ આપતા કવિશ્રી કલાપી એવું લખે છે કે હતો નરસિંહ હતી મીરા, ખરા ઇલમી ખરા શૂરા. કલાપી શું કહે છે? હતો નરસિંહ હતી મીરા, ખરા ઇલમી ખરા શૂરા. તો અહીંયા નરસિંહ અને મીરા પાસે જે ઇલમ હતો તે ભક્તિનો હતો, એમની પાસે ભક્તિનો મંત્ર છે. બદલામાં સમાજે નરસિંહને કારાવાસ આપ્યો અને મીરાને વતન છોડવાની ફરજ પાડી, કારણ કે હરિનો માર્ગ છે સુરાનો, એમાં કાયર લોકો ન ચાલે. તો એ નરસિંહ હસ્તે મુખડે કારાવાસ વેઠી લે છે, અને હાડે રજપૂતાણી જે મીરા, ડાબો મેલ્યો મેવાળ, પણ અન્યાયી જગતનો એમણે ત્યાગ કર્યો. બંને મરજીવિયાના જુસ્સાથી જીવનમાં ભક્તિને ટકાવી રાખી, જેવી રીતે મીરાબાઈએ પણ એમને ઝેર આપવા છતાં એને વતન છોડવું પડ્યું, છતાં પણ હરિનો માર્ગ એમણે છોડ્યો નથી. એવી જ રીતે એમની નરસિંહ મહેતાની નાગરી નાતની અંદર એમનું અપમાન, એમની અવગણના જ્યારે કરવામાં આવે, એમને જ્યારે જ્ઞાતિથી બહાર કરવામાં આવે, છતાં પણ એમણે હરિભક્તિ, હરિનું સંકીર્તન એમણે છોડ્યું નથી, અને એમની ભક્તિ એમણે ટકાવી રાખી છે. આથી જ એમને કલાપીએ એવું કીધું છે કે ખરા સુરા હતી, હતો નરસિંહ હતી મીરા, ખરા ઇલમી ખરા સુરા. તો ખરા સુરા સુરવીર એમને કહેવામાં આવ્યા છે. ત્યાર પછી નરસિંહ મહેતાના જીવનના અમુક મહત્ત્વના જે પ્રસંગો જે છે, તો અહીંયા સમકાલીન સમાજની અંદર પજવણી સામે નરસિંહનો પ્રત્યાઘાત અને મીરાબાઈને મુકાબલે થોડોક સૌમ્ય છે, છતાં પણ અહીંયા ભક્તિમાં તેમની અવિચલ શ્રદ્ધા રહી છે. દુનિયાદારીના આવતા પ્રત્યેક પ્રસંગે પણ તે તો ભક્તિરસમાં જ તલ્લીન રહે છે, એમાં જ એમને પોતાનું દુઃખ હળવું થતું લાગે છે, કેમ કે આપત્તિ વેળા હરિ હાથ ઝાલશે જ એવો એમને દૃઢ વિશ્વાસ છે કે જ્યારે આપત્તિ આવશે ત્યારે એમનો હાથ એ હરિ એમ ઝાલશે, એવો આ ભક્તના મનની અંદર, એમના હૃદયની અંદર દૃઢ વિશ્વાસ છે. નરસિંહને સંસારના જે જે કાર્યો કરવાના હતા તે બધા ભગવાનની સહાયથી ઉકલી પણ જાય છે. આપણે એમના પ્રસંગો જોઈએ, હાર ઊંડીને મામેરું, વિવાહને વળી શ્રાદ્ધ, તો આ બધા જે કાવ્યો છે એમની અંદર એમણે લખેલું જ છે.
અને આ બધા જે પ્રસંગો જે છે હુંડી લખી આપે છે, સામળસાનો વિવાહ છે, કુંવરબાઈનું મામેરું છે, એમના પિતાનું શ્રાદ્ધ છે, આવા જે કંઈ કાર્યો સંસારના જે છે એ બધા જ ભગવાનની સહાયથી ત્યાં ઉકલી જાય છે. તો અહીંયા એ પ્રસંગો, પાંચક પ્રસંગો તો આ ખૂબ પ્રસિદ્ધ છે. પહેલું હાર, બીજું હુંડી, મામેરું, વિવાહ અને શ્રાદ્ધ. તો તે વખતના જૂનાગઢના રાજા રા માંડલિક હતા. તો એ રા માંડલિકના દરબારમાં કેટલાક વિઘ્ન સંતોષી જે નાગરો હતા એ નાગરોએ રાજાને કાન ભંભેરણી કરી અને નરસિંહને જેલમાં પુરાવ્યા. જો તેની ભક્તિ સાચી હોય તો ઈશ્વર ખુદ આવીને નરસિંહના ગળામાં હાર પહેરાવી જાય એવી શરતે એમને મુક્ત કરવાનું કહ્યું. કે ભાઈ આવો બધો ભગત છે આ, તો જો એટલો બધો એને ભગવાનની અંદર વિશ્વાસ હોય તો ભગવાન ખુદ આવી અને એમને હાર પહેરાવી જાય તો એને કારાવાસમાંથી મુક્ત કરીએ, આવી શરત રાખવામાં આવી રા માંડલિકના દરબારની અંદર. તો અહીંયા હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે એ પદની અંદર કવિ ગેમલદાસ એવું જણાવે છે કે વાલે નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો રે. એમના કાવ્યની અંદર શું લખે છે કે વાલે નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો રે. આમ ઈશ્વર અણીના સમયે આવી પહોંચી અને નરસિંહના ભક્ત જીવનનું ગૌરવ વધારે છે. એક વખત દ્વારકાની યાત્રાએ નીકળેલા કેટલાક શ્રદ્ધાળુઓ વાટની અંદર એટલે કે રસ્તાની અંદર ચોર લૂંટારાના ભયથી બચવા માટે 700 રોકડા રૂપિયા અને એના બદલાની અંદર તેટલી રકમની કોઈ હુંડી લખી આપે તેવા શરાફની શોધમાં હતા. ત્યારે જૂનાગઢના જે ટીખળી નાગરો જે છે, જે યુવકો, એમણે નરસિંહ મહેતાનું ઘર બતાવી અને યાત્રાઓને ત્યાં મોકલે છે. એને કીધું કે હા અમારા ભાઈ નરસિંહ મહેતા છે, એ શરાફી પેઢી ધરાવે છે, એ તમને હુંડી લખી આપશે. આ બધા ટીખડીઓએ એ યાત્રાળુઓને ત્યાં નરસિંહ મહેતાને ઘરે મોકલી આપ્યા. તો હવે યાત્રાળુઓ સાથે નરસિંહની નમ્રતા ભરી નિખાલસ રકઝક ટકી ન શકી અને પૈસા સ્વીકારવાનો આગ્રહ એમણે ચાલુ જ રાખ્યો કે નહીં, તમે આ પૈસા લઈ જ લો અને અમને હુંડી લખી આપો. નરસિંહ મહેતાએ ઘણું કીધું હશે કે ભાઈ હું એવી કોઈ પેઢી નથી ચલાવતો, હું આપને હુંડી ન લખી શકું, લખી આપી શકું. છતાં પણ એમનો જે આગ્રહ યાત્રાળુઓનો અને પૈસા સ્વીકારવાનો આગ્રહ એમણે ચાલુ જ રાખેલો અને નરસિંહ ઈશ્વરને માથે રાખી હુંડી લખી આપે છે. નરસિંહની નાણાં ભીડ પણ દૂર થાય છે, એમને 700 રૂપિયા મળી જાય છે અને દ્વારકા પહોંચતા વેત જ યાત્રાળુઓને પૂરા પૈસા પણ મળી જાય છે. ત્યાં પણ એક શરાફ બની અને ભગવાન એમને ત્યાં પૈસા યાત્રાળુઓને ચૂકવી આપે છે. અહીંયા નરસિંહ મહેતાને 700 રૂપિયા મળી જાય છે એટલે એમની નાણાં ભીડ પણ અળવી થઈ જાય છે. ત્યાર પછીનો પ્રસંગ પોતાની પુત્રી કુંવરબાઈના સીમંત પ્રસંગે સમસ્ત નાગર સમાજ, વેવાય પક્ષના લોકો, કુંવરબાઈના સાસરિયા અને ખુદ કુંવરબાઈના આશ્ચર્ય વચ્ચે સભા મંડપમાં પ્રત્યક્ષ હાજર થઈ અને ભગવાન મામેરું પૂરી આપે છે. ત્યાર પછી પુત્ર શામળદાસના લગ્નનો પ્રસંગ પણ આર્થિક દ્રષ્ટિએ એમ કેમ પાર ઉતરી જાય છે અને પ્રતિષ્ઠા એમની જળવાઈ રહે છે. ત્યાર પછીનો પ્રસંગ પિતાનું શ્રાદ્ધ. તો પિતાના શ્રાદ્ધ પ્રસંગે બ્રાહ્મણોને જમાડવા માટે રસોઈનું ઘી લેવા નીકળેલા નરસિંહ મહેતા વેપારીની દુકાને જ ભજન કરવા રોકાઈ જાય છે. એમનો કેદારો એવી કિંમદંતી છે, એવી કથાઓ છે કે કેદારો જે છે એ ત્યાં ગીરવે મૂકી દે છે અને ત્યાં ભજન કરવા લાગી જાય છે દુકાને. અને એમને ભાન પણ ભૂલી જાય છે કે મારા પિતાનું શ્રાદ્ધ છે આજે મારા ઘરે. તો એ ભજન કરવા રોકાઈ ગયા અને ભગવાન ખુદ સમયસર તેમને ઘેર ઘી લઈને પહોંચી ગયેલા. તો આ છેલ્લો પ્રસંગ નરસિંહની રચનાઓમાં મળી આવતો નથી, પરંતુ પ્રેમાનંદે એનું સરસ રીતે નિરૂપણ કર્યું છે અને આ ઉપરાંત ઝારીનો પણ એક પ્રસંગ જાણીતો છે.
તો અહીંયા નરસિંહ મહેતાના કાકા જે આપણે પહેલાં જોયું પરબતદાસ એ માંગરોળમાં ભક્ત જીવન ગાળતા હતા. તેમને ત્યાં રાત્રિના એક સમારંભમાં ભજન ગાતા ગાતા કૃષ્ણ ભક્તિમાં તલ્લીન બનેલા નરસિંહને પાણીની તરસ લાગે છે અને એ જ્યારે એમને તરસ લાગી ત્યારે નરસૈયાને પાણી પાવાને હરિજી પધાર્યા કોળે એમ પોતે જ નરસિંહ મહેતા કહે છે. ભજન ગાતા ગાતા નરસિંહ મહેતાને તરસ લાગી તો જાળીનો પ્રસંગ એટલે કે પાણી ભગવાન સ્વયં એ નરસિંહ મહેતાને આપે છે. નરસૈયાની પાણી પાવાને હરિજી પધાર્યા કોળે એમ પોતે જ કહે છે નરસિંહ મહેતા. એ સાક્ષાત ભગવાન જ મોહિની સ્વરૂપે પધાર્યા અને પોતાને પાણી પાઈ ગયા એમ ભક્તિના આવેશની અંદર આવી અને એમણે નરસિંહ મહેતાએ અનુભવ્યું છે. બચપણથી ભક્તિના રંગે રંગાયેલા આ નરસિંહ મહેતાને ભગવાન પ્રત્યેની અનન્ય શ્રદ્ધા જ દરેક વખતે વધુને વધુ પ્રભુ ભક્તિ તરફ ખેંચી જાય છે. હારનો પ્રસંગ હોય, હુંડીનો પ્રસંગ હોય, મામેરાનો પ્રસંગ હોય, શ્રાદ્ધનો પ્રસંગ હોય કે પછી ઝારીનો પ્રસંગ, તો જેમ જેમ આ પ્રસંગો બનતા જાય છે તેમ તેમ નરસિંહ મહેતાના હૃદયની અંદર ભગવાનની જે ભક્તિ જે છે એ ભક્તિ દૃઢ થતી જાય છે અને એ પ્રભુ ભક્તિ તરફ વધારે ને વધારે એમને ખેંચી જાય છે અને ડગલે ને પગલે નરસિંહ ઈશ્વરનું સાનિધ્ય અનુભવે છે. જ્યાં જ્યાં ભગવાનને તે યાદ કરે ત્યાં સામે જ એમને ભગવાન મળે છે. ભગવાનનું સાનિધ્ય હોય એવો અનુભવ આ નરસિંહ મહેતાને થાય છે અને એમના દરેક કાર્યો ભગવાન પૂર્ણ કરે છે. તો અહીંયા ડગલે ને પગલે ભક્ત નરસિંહ મહેતાને એમના સ્વામી ભગવાનનું સાનિધ્ય અનુભવે છે. પત્ની માણેકબાઈ અને પુત્ર શામળદાસના અવસાનના પ્રસંગો પણ બને છે ત્યારે પણ એ તો સહજ ભાવે એવું કહે છે કે ભલું થયું ભાંગી જંજાળ સુખે વધીશું શ્રી ગોપાળ. તો જોકે પહેલેથી એમને સંસાર જે છે તે મિથ્યા લાગવા લાગ્યો હતો. પત્ની પુત્ર પુત્રી એમની જવાબદારી પણ સંસારની એમના ઉપર હતી અને એની સાથે સાથે ભગવાનની ભક્તિ કરવાની હતી, ભગવાનનું સંકીર્તન કરવાનું હતું. તો એ માણેકબાઈના અવસાન પછી એ સ્વયં પોતે એમના કાવ્યની અંદર આ પંક્તિ લખે છે કે ભલું થયું ભાંગી જંજાળ, કારણ કે એ બધી જંજાળ માનતા હતા સંસારને, તો ભલું થયું ભાંગી જંજાળ હવે સુખે વધીશું શ્રી ગોપાળ. હવે સંસારની મને કોઈ બાધા અટકાવી શકે એમ નથી અને હવે તો બસ આરામથી ભગવાનની ભક્તિ જ કરી શકીશું, એમાં કોઈ જાતની બાધા હવે નથી. તો ઝારીના પ્રસંગ પરથી અનુમાન કરી શકાય કે નરસિંહ પોતાના જીવનના અંતિમ વર્ષોની અંદર રામ માંડલિક સાથેના પ્રસંગથી ખાટું મન થઈ જવાને લીધે પોતાના કાકા પરબતદાસને ત્યાં માંગરોળ જઈને રહ્યા હોય અને એમણે ભક્તિ ચાલુ રાખી હોય એવું આપણે અનુમાન અહીંયા કરી શકીએ. તેમનું શેષ જીવન આ રીતે જ વીતું અને આ રીતે જ વીતું હશે તેમ માનવા માટે કોઈ આપણને જોકે આધારભૂત માહિતી તો મળતી નથી, આ માત્ર અનુમાન આવું કરી શકાય. છતાં સંદર્ભ પૂરો પાડતા આગળ પાછળના જે બનાવો જે છે એ આપણને આમ માનવા માટે પ્રેરે છે અને નરસિંહ મહેતાના જીવન અને સર્જન બાબતની ચોકસાઈ કરવા અંગે આપણા સર્વશ્રી નરસિંહરાવ દિવેટિયા, કનૈયાલાલ મુનશી, કેશવરામ શાસ્ત્રી એટલે કે કેકા શાસ્ત્રી, ઉમાશંકર જોશી આ બધા વિદ્વાનોએ સંશોધન દ્વારા કેટલાક તારણો કાઢ્યા છે અને શ્રી કેશવરામ શાસ્ત્રીજી તો નરસિંહ મહેતા વિશેના પ્રમાણભૂત સંશોધક ગણાય છે. કેકા શાસ્ત્રી અને ઉમાશંકર જોશીના અભિપ્રાયોમાં સંશોધનાત્મક તટસ્થ દ્રષ્ટિ હોવાને લીધે
તેમના અભિપ્રાય જે એમના જે અભિપ્રાયો જે છે એ વધુ શ્રદ્ધેય ગણાય છે. હવે એ સર્વ સ્વીકૃત એવું બન્યું કે નરસિંહ મહેતાનો જન્મ આશરે ઈસવીસન 1408 અથવા તો ઈસવીસન 1410ની અંદર થયો હોય આવું એમના સંશોધનો ઉપરથી જાણવા મળે છે. અને એમનું અવસાન ઈસવીસન 1480માં કદાચ થયું હોય. ભગવાનની રાસલીલાના પ્રત્યક્ષ દર્શન એમણે આશરે 1428માં થયેલા અને હારવાળો પ્રસંગ જે છે તે આશરે ઈસવીસન 1455-56ની અંદર અથવા તો આ ઈસવીસન 1455 કે 56ના અરસાની અંદર બન્યો હોય એવું અનુમાન કરી શકાય. તો અહીંયા કેશવરામ શાસ્ત્રી એ નરસિંહ મહેતાને ઉત્તમ ભક્ત તરીકે અંજલિ આપતા એવું કહે છે કે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં નરસિંહ એક એવો ભક્તજન થયો છે કે જેને નાયક તરીકે ચિત્રી આખ્યાનો આપવાનો પ્રયત્ન થયો છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસની અંદર નરસિંહ એક એવો ભક્તજન થયો છે કે જેને નાયક તરીકે ચિત્રી અને આખ્યાનો આપવાનો પ્રયત્ન થયો છે. મીરાબાઈએ નરસિંહ રા માહિરા જે આપ્યું છે, વિશ્વનાથ જાનીનું મોસાળા ચરિત્ર અને પ્રેમાનંદના નરસિંહ વિષયક જે આખ્યાનો જે છે એ આ વાતની અહીંયા સાક્ષી પૂરે છે. ત્યાર પછી આપણે જોઈએ તો નરસિંહ મહેતાની જે રચનાઓ જે છે જેને આપણે ચાર ભાગની અંદર વહેંચી શકીએ કે આત્મકથાત્મક કૃતિઓ, અન્ય આખ્યાનકલ્પ કૃતિઓ, કૃષ્ણ પ્રીતિના ઉર્મિક ગીતો અને ભક્તિ જ્ઞાનના ઉર્મિકો, આ ચાર ભાગની અંદર એને વહેંચી શકાય. તો નરસિંહ મહેતાની રચનાઓ વિશે જોઈએ તો ગુજરાતમાં નરસિંહ મહેતાના પ્રભાતિયા અત્યારે તમે જાણો છો, ઘેર ઘેર જાણીતા છે. જાગને જાદવા કૃષ્ણ તું ગોવાળિયા, હે જળકમળ છાંડી જાને વાળા, તો આવા અનેક પદો જે છે આજે પણ લોકમુખે ગવાઈ રહ્યા છે. એનું કારણ જ એ છે કે એટલા પ્રસિદ્ધ છે એમના પદો, એમની અંદર કંઈક તત્વો ભળેલું છે એમના શબ્દોની અંદર, એટલા માટે જ લોકો એમને ગાય છે. તો ગુજરાતમાં નરસિંહ મહેતાના પ્રભાત ત્યાં ઘેર ઘેર જાણીતા છે. ભક્તિના કેટલાય પદો તો અભણ નરનારીઓને કંઠસ્થ છે. જ્યારે એટલી બધી સાક્ષરતા ન હતી ત્યારે જે ગામડાના અભણ સ્ત્રી પુરુષો એમને પણ આ પ્રભાતિયા કંઠે થઈ ગયેલા હતા અને દરરોજ ગામડાની અંદર પણ સવારની અંદર આ પ્રભાતિયા ગવાતા હતા. એવા ભક્ત કવિ નરસિંહે 125,000 જેટલા પદો રેચ્યા છે એમ કહેવાય છે. કેટલા પદો લખ્યા છે? 125,000 જેટલા પદો રેચ્યા છે. પરંતુ સંખ્યા બાબતની અતિશયોક્તિ ટાળીએ તો 1000-1500 પદ તો તેમણે અવશ્ય રચ્યા હશે એમ કહી શકાય. આપણને કદાચ એવું લાગે કે ભાઈ એમણે 125,000 પદો રચ્યા હશે તો 125,000 પદો તો આપણને અત્યારે બધા જ તો પ્રાપ્ત છે નહીં, કે કદાચ અતિશયોક્તિ પણ હોઈ શકે. કદાચ ને એને આપણે અતિશયોક્તિ માનીએ તો પણ 1000-1500 પદો તો એમણે રચ્યા જ છે એવું આપણે કહી શકીએ. અને શ્રી ઉમાશંકર જોશી નરસિંહના સર્જનને આ ચાર પ્રકારે વિભાગ પાડે છે. તો એમની આત્મકથાત્મક કૃતિઓની અંદર તો કે પુત્રનો વિવાહ પ્રસંગ, કુંવરબાઈનું મામેરું, પછી હુંડી, હાર, ઝારીના પદ, હરિજનોને અપનાવ્યાના પદ, આટલા જે પદો જે છે એ આત્મકથાત્મક કૃતિઓની અંદર આવે છે. જ્યારે અન્ય આખ્યાન કલ્પ કૃતિઓની અંદર જેમની અંદર ચાતુરીઓ, સુદામા ચરિત્ર અને દાનલીલા આ ત્રણ જે પ્રસંગો જે છે
અથવા આ ત્રણ જે કૃતિઓ જે છે એ આખ્યાન કલ્પ કૃતિઓ છે. ત્રીજું કૃષ્ણ પ્રીતિના ઉર્મિ ગીતો, જેમાં શૃંગાર પ્રીતિના ઉર્મિ ગીતો અને વાત્સલ્ય પ્રીતિના ઉર્મિ ગીતોનો સમાવેશ કરવામાં આવે છે. અને ચોથું ભક્તિ જ્ઞાનના ઉર્મિકો, એમની અંદર આવે છે સુરત સંગ્રામ અને ગોવિંદ દમન જેવી એમની નામે ચડેલી રચનાઓ આપણે ભક્તિ જ્ઞાનના ઉર્મિકો તરીકે એમને માની શકીએ. હવે ઘણી વખત એમની અંદર એવી પણ શંકા કરવામાં આવી કે ભાઈ આજે સુરત સંગ્રામ અને ગોવિંદ ગમન જેવી એમના નામે ચડેલી રચનાઓ સ્પષ્ટપણે નરસિંહની કૃતિઓ નથી જ. એ વાત તો હવે સંશોધનને આધારે સિદ્ધ થઈ ચૂકી છે. એમણે રચેલી આખ્યાન કલ્પ કૃતિઓને બાદ કરીએ તો નરસિંહની કવિતા મુખ્યત્વે પદ પ્રકારની લઘુ ઉર્મિ રચનાઓ છે. શિવજીની આરાધના કરી, તપસ્યાના ફળરૂપે કૃષ્ણલીલાનો પ્રત્યક્ષ નિહાળનાર નરસિંહ કહે છે કે ઈશ્વર કૃપાએ જ સુતી ઉઠી મારી આદ્યવાણી. કારણ કે સ્વયં કહે છે કે મારી જે આદ્યવાણી જે સુતેલી હતી તે આ કૃષ્ણલીલાના પ્રત્યક્ષ દર્શન નિહાળી અને એ ઊંઘમાંથી ઉઠી ગઈ છે. આવું સ્વયં પોતે લખે છે કે સુતી ઉઠી મારી આદ્યવાણી. એની વાણી વૈષ્ણવ ભક્તિની ઉપાસના કરવા લાગી. એ વૈષ્ણવી ભક્તિની કવિતાનું ઝરણું કેવી રીતે પ્રગટ્યું હશે એ સમજવું જરૂર રસપ્રદ બને છે. અહીંયા નરસિંહને સંસ્કૃત ભાષા અને સાહિત્યનો પ્રત્યક્ષ કે પરોક્ષ પરિચય હશે એમ આપણને આના દ્વારા જણાય છે. એમના પદોની અંદર ઘણા બધા એવા સંસ્કૃત શબ્દો આપણને જોવા મળે છે, એટલે કે સંસ્કૃત ભાષા અને સાહિત્યનો પ્રત્યક્ષ અથવા તો પરિચય એમને રહ્યો હશે. ભાગવત કથિત કૃષ્ણની રાસલીલાનું ગાન અને ચાતુર્યો નામે ઓળખાતી એમની રચનાઓ ઉપર કવિ જયદેવ એમનું જે એમનું જે લખેલું ગીત ગોવિંદ, તો એ ગીત ગોવિંદના સંસ્કારો એ વાતની સાક્ષી પૂરે છે. હવે એમની અંદર પાછા આવતા તળપદા શબ્દોની જેમ જ સંસ્કૃત શબ્દો સહજ રીતે એમની કવિતાની અંદર પ્રવેશ કરે છે. એમાં તળપદા શબ્દો તો એ સમયના છે, પણ જેવી રીતે સહજ રીતે તળપદા શબ્દોનો એમણે પ્રયોગ કર્યો છે એવી રીતે સંસ્કૃતના શબ્દોનો પણ સહજ રીતે એમણે એમના પદોની અંદર પ્રયોગ કરેલો છે. એવી રીતે ભગિની ભાષા જે મરાઠી, એ મરાઠીના સંત કવિ જે નામદેવજી એમની રચનાઓ પણ તેમને પરિચિત લાગે છે. હવે આ મરાઠી પદ પણ નામદેવજીનું એક પદ છે કે નામાચે હાથ તે દૂધ પીવુલા મલેચ્છ જન માતે તે કબીરને ઉધર્યો નામાચા છાપરા આપ્યા છાહી જે દેવને પદ્માવતી આપી. આ નામદેવજીની રચના છે, મરાઠી કવિ સંત કવિ. તો આ પંક્તિની અંદર નામદેવ, કબીર, જયદેવ વગેરેનો સ્પષ્ટ ઉલ્લેખ આ પદની અંદર નરસિંહ કરે છે. આમ છતાં મહેતાની, નરસિંહ મહેતાની ભક્તિ જ્વાળા સ્વયંસ્ફૂર્ત અને તેમની ભક્તિ કવિતા ભાગવત અને ગીત ગોવિંદથી પ્રેરાયેલી માનવી એ જ વધુ યથાર્થ આપણને લાગે છે એમ અહીંયા શ્રી અનંતરાય રાવળ કહે છે. તે યોગ્ય છે. હવે તે સમયે એટલે કે તે કાળે સમગ્ર દેશમાં ભક્તિ માર્ગનું આંદોલન પ્રસરી રહ્યું હતું અને તેના પરિણામરૂપ દેશની વિવિધ ભાષાની અંદર ભક્તિ સાહિત્ય પ્રગટ્યું હતું. જયદેવ અને વિદ્યાપતિ, કબીર અને તુલસી, નામદેવ અને તુકારામ આ બધા આદિ સંત કવિઓની જોડ જોડ નરસિંહ અને મીરા પણ શોભી રહ્યા છે આ બધા કવિઓની વચ્ચે. તો આજે નરસિંહ મહેતાની જે રચનાઓ વિશે આજે આપણે અહીંયા ચર્ચા કરી, હજી એક મુદ્દો આપણે લઈ લઈએ કે નરસિંહની ભક્તિ કવિતાની વિશિષ્ટતા. નરસિંહ મહેતાની ભક્તિ કવિની શું વિશિષ્ટતા છે?
તો કે ઈશ્વરનું પૂજન અર્ચન કીર્તન આદિ નવ પ્રકારે ભક્તિની જાણીતી બનેલી છે. જેમ નવધા ભક્તિ, એ જ રીતે અહીંયા નરસિંહ મહેતાની જે કવિતા જે છે એમની જે વિશિષ્ટતા, તો કે ઈશ્વરનું પૂજન અર્ચન કીર્તન આદિ નવ પ્રકારે ભક્તિ જાણીતી બનેલી છે નરસિંહ મહેતાની. અને એ નવધા ભક્તિથી પાછી થોડીક જુદી છે. પ્રેમયુક્ત લક્ષણવાળી દસમા પ્રકારની જે ગોપીભાવની તલસાટભરી ભક્તિ જયદેવાદી કવિઓએ ગાય છે. નરસિંહ પણ સખીભાવ ગોપીભાવ જ ગાય છે. સખી ભાવે એટલા માટે તો પહેલાં કીધું ને કે સખી રૂપ થયો, પુરુષ પુરુષાર્થન થયું લઈને મારું, સખી રૂપ થયો મધ્ય ગાવા. તો એ નરસિંહ મહેતા પણ અહીંયા સખીભાવ અને ગોપીભાવ જ ગાય છે. ત્યાં એમ કહેવામાં આવ્યું છે એની પંક્તિઓની અંદર કે પ્રેમરસ પાને તું મોરના પીછધર, પ્રેમરસ પાને તું મોરના પીછધર, આ બધું મને તુચ્છ બાકીનું લાગે છે. તો આ શું છે? તો કે એ પ્રેમ ભક્તિમાં શ્રી કૃષ્ણ જ એકમાત્ર પુરુષ છે અને ભક્તો એ બધા ગોપી છે. ભક્ત અને ભગવાનનો સંબંધ પ્રેમી સ્ત્રી પુરુષ જેવો કલ્પવામાં આવ્યો છે. સંસારી પરિભાષામાં એનું નિરૂપણ થવાથી શૃંગાર રસનું આલંબન એમાં લેવામાં આવ્યું છે અથવા તો લેવાય છે. એટલા માટે ઘણી વખત સ્થૂળ શૃંગારના ચિત્રો પણ આપણને એમના પદોની અંદર જોવા મળે છે. પરંતુ કૃષ્ણ માટે ગોપીનો તલસાટ એ પરમાત્મા માટેનો આત્માનો તલસાટ છે. અને એમાં ભક્તની દેહદશા જે છે તે દેહદશા ટળી જાય છે. તો એમણે પહેલાં જ કીધું છે પુરુષ પુરુષાર્થન થયું લઈને મારું. તો પુરુષનું પુરુષાર્થન લીન થઈ જાય છે, પોતે પુરુષ છે કે સ્ત્રી તેનું ભાન એમને રહેતું નથી. તો આવી ઊંચી કોટીની જે આધ્યાત્મિકતા પ્રેમની પરિભાષાની અંદર રજૂ થઈને પ્રેમ લક્ષણા ભક્તિમાં જ્યારે અવતરે છે. નરસિંહની કૃષ્ણ ભક્તિની કવિતાની અંદર પ્રેમ ભક્તિનું આવું ઉત્કૃષ્ટ સ્વરૂપ જોવા મળે છે. અને માટે જ એમની એવી કવિતા ચિરંજીવપણાની અધિકારી પણ ઠરે છે. આ એમની કવિતાની વિશિષ્ટતા છે. અને આ ભક્તિની કવિતાઓ છે નરસિંહ મહેતાની. તો આજે આપણે અહીંયા સુધી પાઠ લીધો ને આવતા સેશનની અંદર નરસિંહ મહેતાની જે આત્મકથનાત્મક જે કૃતિઓ જે છે, પછી આખ્યાન કલ્પ એમની જે રચનાઓ છે એમના વિશે અને એમના જે શૃંગાર કૃતિના જે કંઈ કાવ્યો છે એમના વિશેની ચર્ચા આના પછીના સેશનની અંદર આપણે કરીશું. તો આજે આ પાઠને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.